ઓફિસ જાય છે ઓફિસ જાય છે ભાઈ કેટલા વાગે જાય છે 10 વાગે 10 વાગે જાય છે કેટલા વાગે જાય છે 10 વાગે 10 વાગે અને તાર પપ્પા કેટલી મહેનત કરે છે ભાઈ બહુ મહેનત કરે છે તાર પપ્પા હા હા શું કહે છે ભાઈ પપ્પા બહુ મહેનત કરે છે હે ને ભાઈ પપ્પા મારે ભી ખરી પપ્પા મારે ભી ખરી પણ એ લાડ પણ એટલા જ કરે હા
એટલે જો ભાઈ આપણો જેવો પરિવાર હોય છે એવો ભાઈ પ્રાણીઓનો પણ પરિવાર હોય છે, બરાબર? કે પ્રાણીઓને પણ એક પરિવાર હોય છે, એને પણ પરિવારની જરૂર હોય છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, એનો જવાબ તમારે આપવાનો છે. હવે જ્યારે તમે ઉદાસ હો ત્યારે કોની પાસે જાઓ? જ્યારે તમે ઉદાસ હો ત્યારે તમે કોની પાસે જાઓ? કોની પાસે જાઓ? મમ્મી પાસે. કે મમ્મી પાસે જાઓ? મમ્મી પાસે કેમ જાય? કે મમ્મીને ખબર પડી જાય છે, મમ્મીને ખબર તરત પડી જાય છે કે આ મારો બાળક ઉદાસ છે. પછી આપણને ઉદાસ છે હોય એટલે મમ્મી આપણને પૂછે છે કે કેમ બેટા તું ઉદાસ, શું થયું છે, કઈ તકલીફ પડી, ક્યાંય જવું છે, કઈ ખાવું છે, એ બધું મમ્મી પૂછે છે ને આપણને. હવે તમારે ભૂતકાળની વાત જાણવી હોય ત્યારે તમે કોની પાસે જાઓ? ભૂતકાળની વાત જાણવી હોય કોની પાસે જાઓ? તમે જયારે તમારાથી કોઈ ભૂલ થઈ હોય, કઈ ખોટું થયું હોય ત્યારે તમે કોની પાસે જાઓ? દિવસ 39, બરાબર? તમે તમારા પરિવારના વ્યક્તિઓ પાસેથી શું શું શીખ્યા તે લખો. જો ભાઈ પરિવાર વ્યક્તિ, બરાબર, પરિવાર વ્યક્તિ ભાઈ ક્રમ એક છે, પરિવારનું વ્યક્તિ ભાઈ ધારો કે ચલો ભાઈ મમ્મી છે, તો અહીંયા શું લખવાનું? પરિવાર વ્યક્તિનું નામ લખવાનું. તો મમ્મી, તો ભાઈ મમ્મી પાસે શું શીખ્યા? તો મમ્મી પાસે શું શીખ્યા? તો ભાઈ મમ્મી પાસે, મમ્મી આપણને કહે છે ને કે મોટા જોડે નહીં બોલવાનું, બરાબર, મોટેથી ભૂંગો નહીં પાડવાની, ટાઈમસર સ્કૂલે જવાનું, ટાઈમસર ખાઈ લેવાનું, આ મમ્મીએ બધું શીખવાડે છે ને આપણને.
તો અહીંયા મમ્મીનું નામ લખવાનું ને મમ્મીએ શું શીખવાડ્યું તે લખવાનું. પછી અહીંયા શું લખવાનું ભાઈ પપ્પા. તો પપ્પા આપણને શું શીખવાડે છે ભાઈ? પપ્પા આપણે જેમ પપ્પા મહેનત કરતા હોય તો આપણને એમ થાય કે પપ્પા આટલી બધી મહેનત કરે છે તો આપણે પણ થોડી મહેનત કરીએ અને આપણે પણ સ્કૂલે વ્યવસ્થિત રીતે જઈએ અને આપણે ભણી ગણીને મોટા પણ થઈએ. આ બધું પપ્પા શીખવાડે છે, બરાબર. પછી ત્રીજું લખીશું, તમારે ગમે તેનું નામ લખવાનું બરાબર. ત્રીજું તો બેન, તો બેન મોટી છે તો ભાઈ બેન આપણને શું શીખવાડે, આપણને શું શીખવાડે છે? તો બેન આપણને શું શીખવાડે ભાઈ? આપણને કે આપણને શું કરે છે કે ટાઈમસર આપણને સ્કૂલે મૂકી જાય છે, કે આપણને એમ કહે છે કે ટાઈમસર ભણી લે, ટાઈમસર લેસન કરી દે, હે ને ભાઈ, પછી ટાઈમસર તું રમજે. આ બધું બેન આપણને શીખવાડે છે ને. તે રીતે અહીંયા પરિવારનું નામ લખવાનું ને અહીંયા શું શીખવાડે છે તે લખવાનું. કોને ક્યારે મળો છો તે લખવું, બરાબર. તમે દુઃખી હોવ ત્યારે કોની પાસે જાઓ છો? તો કોની પાસે જઈએ ભાઈ? મમ્મી પાસે જઈએ. કોની પાસે જઈએ? મમ્મી પાસે. તમે ખુશ હોય ત્યારે કોની પાસે જાઓ છો? કે આપણે ખુશ હોઈએ ત્યારે કોની જોડે જઈએ છીએ ભાઈ? મમ્મી પાસે જઈએ, મિત્ર પાસે જઈએ, કે પરિવાર જોડે જઈએ? કોની પાસે જાઓ છો? તમે જ્યાં જતા હોય ત્યાં તેનું તમારે નામ લખવાનું. તમે તમારી ખાનગી વાતો કોને કહો છો? તો તમે તમારી ખાનગી વાત મિત્રને કહીએ છીએ, બરાબર. તમે રડતા હોય ત્યારે તમને કોણ શાંત રાખે છે? તો ભાઈ આપણે રડતા હોય ત્યારે આપણને કોણ સાથ રાખે? મમ્મી. હવે નીચે જો, ઘરમાં તમારું લાડકવાળું નામ શું છે? તમારું જે ઘરમાં લાડકવાળું નામ હોય ને તે તમારે અહીંયા લખવાનું. આપણો પરિવાર આપણા માટે કેમ જરૂરી છે? તો આપણો પરિવાર આપણા માટે કેમ જરૂરી છે? તો કે આપણને ટાઈમસર ખાવા પીવા ફરવા હરવા ફરવા બધી રીતે આપણને મળી રહે છે, એટલે આપણને જરૂરી છે. આપણી જેમ બીજા કોને પરિવારની જરૂર હોય છે ભાઈ? આપણી જેમ બીજા પ્રાણીઓને પણ પરિવારની જરૂર હોય છે. તમે તમારા પરિવાર સાથે હળી મળીને કયા તહેવારની ઉજવણી કરો છો ભાઈ? તમે કયા તહેવારની ઉજવણી કરો છો ભાઈ? ઉત્તરાયણ. ઉત્તરાયણમાં તમે ધાબે જાઓ છો ને બધા સાથે પતંગ ચડાવે, હે ને? પછી ઉત્તરાયણ છે, પછી હોળી છે, પછી દિવાળી છે, એ બધા તમે સાથે મળીને તહેવાર ઉજવો છો ને, તે તહેવારના નામ તમારે અહીંયા લખવાના અને દિવસ 39 પૂરો કરીને ફોટો પાડીને બુકમાં મોકલજો.